नमस्कार वीटीवी न्यूज साथे हूँ मनीषा। विगतवार समाचार में बात करीशु। एक महत्वपूर्ण समाचार मिली रहा है। अमदावाद ना बापूनगर में एक मकान की छत तूटी होवाना समाचार छे। सोनारिया ब्लॉक वसाहत में एक मकान की छत तूटी पड़ी है। 18 नंबर ना ब्लॉक की छत तूटता बे व्यक्तियों घायल थया होवाना समाचार मिली रहा है। अमदावाद ना बापूनगर विस्तार में घटना घटी है। 75 वर्ष जूनी वसाहत में 5000 थी वधु लोग वसवाट करे। अमदावाद ना बापूनगर में एक मकान की छत धराशायी थी है। सोनारिया ब्लॉक में आ छत धराशायी थी होवाना समाचार है। जीवना जोखमे लोग आवा मकान में वसवाट करे है। ज्यां एक छत धराशायी थी है 75 वर्ष जूना मकान में लोग वसवाट करे है। जे मकान की छत धराशायी थता बे लोग घायल थया होवाना समाचार है। अमदावाद ना बापूनगर विस्तार में घटना घटी है। 75 वर्ष जूना मकान की छत धराशायी थी। वधु माहिती साथे संवाददाता अनीता पटनी फोन लाइन पर जोड़ाई गया। अनीता, क्यारे घटना घटी, शु परिस्थिति छे, कई रीते छत धराशायी थी? सोनारिया ब्लॉक नाम आवेलू छे। 5000 થી પણ વધુ વસ્તી ધરાવતો આ બ્લોક ની અંદર આજે વહેલી સવારે અચાનક જ એક મકાન ની જે છત છે તે ધરાશાય થઈ ગઈ હતી। તેના કારણે જે ઘરમાં સૂતેલા જે લોકો ઇજાગ્રસ્ત થયા હતા, 2-3 લોકો ઇજાગ્રસ્ત થયા છે, પણ કોઈ જાનહાનિ નથી। પરંતુ આ ઘટનાને લઈને એક ભયનું વાતાવરણ ચોક્કસ ફેલાયું છે। 75 વર્ષ જૂનું હોવાના કારણે આજે સમગ્ર જે બિલ્ડિંગો છે તે જે અત્યારે જર્જરિત છે। કોર્પોરેશન દ્વારા તેમને નોટિસ પણ પાઠવવામાં આવી છે બિલ્ડિંગ ખાલી કરવા માટે, પરંતુ હજુ સુધી જે સ્થાનિક લોકોને કોઈ વૈકલ્પિક રહેવા માટેની સગવડ નહીં મળતા તેવું હજુ ત્યાં જે ભયના હેઠળ જીવી રહ્યા છે। પરંતુ અત્યારે ફરી એક ઘટના બનતા અત્યારે તંત્ર ફરી દોડતું થયું છે અને તમામ જે લોકો છે તેની સુરક્ષાને લઈને કામગીરી હાથ ધરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમે કાચમાળ ખસેડીને અત્યારે હાલ સમગ્ર વિસ્તારને અત્યારે હાલ સુરક્ષિત જાહેર કર્યો છે। અનિતા, જે રીતે 75 વર્ષ જૂના મકાનની આ છત ધરાશાયી થઈ છે, જે મકાનની છત ધરાશાયી થઈ તે મકાનમાં વસવાટ કરતા લોકોનું આંગે શું કહેવું છે ઘટના બાદ? જે ખાસ તો જે લોકો છે તે અત્યારે હાલ તો અનેક વખત રજૂઆત કરી ચુક્યા છે। જૂનું બિલ્ડિંગ હોવાના કારણે જે લોકો દ્વારા પણ સમારકામ કરવામાં આવતું નથી અને તંત્રએ પણ કોઈ પણ તકેદારી રાખી નથી, કારણ કે અનેક રજૂઆત કરવા બાદ બી કોઈ પણ પગલાં નહીં ભરતા લોકોમાં અત્યારે ખૂબ જ રોષ છે। અગાઉ ઓઢવમાં જે પ્રકારે બે બિલ્ડિંગ ધરાશાયી થઈ ગયા છે, ત્યારબાદ આ ખૂબ જ જૂનું કહી શકાય આ બિલ્ડિંગ તેની જે છત જે ધરાશાયી થઈ છે। અગાઉ એમએલએ ક્વાર્ટર્સના પણ કેટલાક બિલ્ડિંગો જે જર્જરિત હાલતમાં હતા, તો અત્યારે તંત્ર જે જર્જરિત હાલત જે બિલ્ડિંગો છે તેના સ્થાનિકોને નોટિસ પાઠવી રહ્યું છે, તેને ખાલી કરાવવા માટેની તજવીજ હાથ ધરી રહ્યું છે, પરંતુ તેઓ સફળ થયા નથી। કારણ કે ગઈકાલે બી દાણી લીમડામાં એક છત ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું હતું, જ્યારે તેના બે બાળકો ઘાયલ થયા હતા। આ પ્રકારે ફરી એક વખત આ બિલ્ડિંગ ધરાશાયી થતા અત્યારે હાલ ફરી એક વખત તંત્રની પોલ ખુલી છે, પણ લોકોમાં અત્યારે ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે। આભાર અનિતા માહિતી આપવા માટે।